नमस्कार दर्शक मित्रों, तीर समाचार में आपनो स्वागत छे। हूँ जमील पठाण। छोटादेवपुर जिला में एक एवी सनसनीखेज घटना बनवा पामी छे, जे सांभळीने तमे चौंकी जशो। एक साथ चार लोकोना मौत निपजा छे अने तेनु कारण छे ताड़ी। ताड़ी पीवाथी एक ज परिवारना चार लोकोना मौत निपजा छे। माता पिता अने बे पुत्रो मौत ने भेट्या छे। आप जोई शको छो मारी पाछळ आ एक ताड़नु झाड़ छे। छोटादेवपुर जिलाना कवाट तालुकाना सिहादा गामे आज एक परिवार हतो, देसिंग भाई नो परिवार, अने एमनाज खेतर में ताड़नु झाड़ आवेलू छे। नजीक में एमनु पोतानु निवास स्थान छे। ताड़ी एम आदिवासीओनु एक पारंपरिक पीणू छे, अने आदिवासीओ आ सीजन नी अंदर ताड़नो रस एक पीणा तरीके उपयोग में लेता हो छे। एक आरोग्यवर्धक पण गणाय छे। आदिवासीओ तेने एक स्वास्थ्यवर्धक पीणू पण मानता होय छे, अने तेने लईने तेओ आ ताड़ीनुं सेवन करता होय छे। गईकाले देसिंग भाई ए आजे ताड़नुं झाड़ छे, ताड़ना झाड़ उपर ताड़ी उतारवा माटे चढ़या हता, अने तेमणे ताड़ी उतारी हती, अने त्यार पछी तेमना परिवारना लोकोए आ ताड़ीनुं सेवन कर्युं हतुं। साथे तेमनी एक फोई जे डुमड़िया गामथी आवी हती, तेने पण आ ताड़ीनुं सेवन कर्युं हतुं, अने त्यारबाद आ तमामनी तबियत लथड़ी हती, અને તેમને પાનવડ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં કંટ્રોલ ન થતા પાનવડ સીએચસીથી તેમને છોટાઉદેપુરની એક ખાનગી હોસ્પિટલ કેસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ ચારેયનું મોત નિપજ્યું હતું। આપણી સાથે ગામના એક વ્યક્તિ છે। આપ બીજા ગામના છો, પરંતુ આ ગામના જે આ જે બનાવ બન્યો છે એમના સંબંધી છો, બરાબર છે? કાકા, આ જે બનાવ બન્યો છે તેને લઈને આપની પાસે શું માહિતી છે, કઈ રીતે આ બનાવ બન્યો છે? આપણી સાથે કેવું કે કાલે ખેતર જ્યો આવ, કાલે વાવાઝોડું આવ્યું, વાવાઝોડું આવ્યા પહેલાં અહીંયા દવા કઈ રીતના મેકેલી, દિવસે પેલો ઉપર તળે ઠોકશું, ઉપર જાણે ગીરરા આવે, ગીરરામાં દવા લગાડેલી હતી, પેલી માખી ના આવે એ હિસાબે એ દવા લગાડેલી, એ અંદર જી ઢોસકામાં સાંજે તાળી ઉતારીને પીધી, એટલે આવું થઈ ગયું। એટલે કઈ દવા હતી? જંતુનાશક, મોનોફોટ, કઈ હતી? હમે સંબંધી એટલે હમને કઈ ખબર નથી, પણ દવા હતી એના કારણે આ થયું છે। દવા હતી એના કારણે આ થયું। તો આ સમગ્ર જે ઘટના બની છે તેની જે હકીકત છે કે આ તાડના ઝાડ ઉપર જ્યારે આ તાડીનો રસ ઉતારવા માટે એના ઢોચકાઓની આજુબાજુ જે મધમાખીઓ ના આવે તેના કારણે ત્યાં જંતુનાશક દવા મૂકેલી હતી, રૂમાલમાં પલાળેલી બોટલની સાથે। વરસાદ આવતા તે જે જંતુનાશકવાળી જે દવા હતી તે ઢોચકાની અંદર પડી ગઈ, તેનો આ પરિવારને ખ્યાલ નહોતો, દેસિંગભાઈને ખ્યાલ નહોતો, અને ત્યારબાદ તેમણે આ તાડીનું સેવન કરી લીધું, અને તેને લઈને આજે દવાની અસર છે, દવાના ઝેરની અસર છે, તે તમામ લોકોને થઈ અને તેઓ મોતને ભેટ્યા છે। ઘટનાને લઈને આપ જોઈ શકો છો ગામના તમામ જે લોકો છે, કારણ કે ગામમાં એક માતમ છવાઈ ગયું છે। એક સાથે એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે। માતા પિતા અને બે પુત્રના પરિવારના તમામ લોકોના મોત નિપજ્યા છે। હવે માત્ર એક બહેન બચી છે કે જેનું લગ્ન થઈ ગયું છે અને તે અન્ય ગામમાં હતી, અને તેના કારણે તેનો બચાવ થયો છે। ઘટનાને લઈને જે પાનવડ પોલીસ સ્ટેશન છે, પાનવડ પોલીસ હરકતમાં આવી છે। અત્યારે ઘટના સ્થળ ઉપર નાયબ પોલીસ અધિક્ષક સહિતના જે અધિકારીઓ છે તે આવી પહોંચ્યા છે અને તેમણે સ્થળની તપાસ કરી છે। ચારેય મૃતકના જે મૃતદેહ છે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, ત્યાં તેની પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે સવારે વહેલી સવારે 12:45 પાનવડ સીએચસીથી 5 દર્દીઓ પોઈઝનિંગવાળા આવેલા, એલ્કોહોલ પોઈઝનિંગ કરીને, એમને તપાસતા એવું લાગ્યું કે એલ્કોહોલની સાથે બીજું કંઈક પોઈઝનિંગ હશે। બધા ગંભીર હાલતમાં હતા, પોલીસ સ્ટેશન ફરિયાદ કરીને એમએલસી કરીને એમના સરપંચને જાણ કરીને સારવાર બધું કરેલું, પણ ચાર પેશન્ટોની હાલત બધી ગંભીર હતી અને ચાર પેશન્ટ રાત્રે એક્સપાયર થયા છે, એક ફિમેલ હમણાં જીવે છે। ઘટનાની ગંભીરતા જોતા વડોદરા રેન્જ આઈજીપી અભય ચુડાસમા, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા પોલીસ અધિક્ષક MS બાબોર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। પાનવડ પોલીસ સ્ટેશનના સહાદા ગામમાં ગઈકાલે સાંજના ટાઈમે દેવસિંહભાઈ રાઠવાના પરિવારે તાડીનું સેવન કરેલું હતું એમના પોતાના ખેતરમાં ઉગેલા ઝાડમાંથી। એમાં
જે મધમાખીઓ વગેરે જીવજંતુને અટકાવવા માટેનું જંતુનાશક ભળી ગયું હશે એવું અત્યારે પ્રાઇમરી અનુમાન છે. એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તાડીનો એફએસએલ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે કે કયો પદાર્થ ભળેલો હતો. પણ પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા છે. એક પડોશી બહેનને પણ અસર હતી પણ એમની સ્થિતિ અત્યારે સારી છે હોસ્પિટલમાં. સર, અવારનવાર તાડી પકડવાના કેસો તો બનતા જ રહે છે, પરંતુ જે અહીંનો જે સંસ્કૃતિ છે કે પરંપરા છે એ વિશે શું કહેશો? જ્યારે કેફી પદાર્થના કોઈ પણ કેસો હોય, તાળી હોય, દારૂ હોય, પોલીસ સંખ્યાબંધ કેસો કરે છે. પરંતુ આ ઇન્ટિરિયર બોર્ડરના એરિયા છે, અહીંયા લોકોની એક આ પરંપરાગત દરેકના ખેતરમાં એક એક તાળ લગભગ અહીંયા જોવા જ મળે છે. તો એ રૂટીન છે. આવો જંતુનાશક દવા વળવાનો બનાવ તો ભાગ્ય જ બનતો હોય. જમીલ પઠાણ, તીર સમાચાર, છોટાઉદેપુર. યુટ્યુબ ઉપર અમારી ચેનલ તીર સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. ધન્યવાદ.